મોહનથાળ પણ ભૂલાવી દે તેવો પ્રસાદ માટે અને તમે તહેવારોમાં જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય અને મહેમાનો માટે આ મીઠાઈ તમે સરળતાથી બનાવી શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં બનતી, એકદમ હેલ્ધી ટેસ્ટી, ઘરના સામાનથી બનતી આ મીઠાઈ. ના તો એમાં મિલ્ક પાવડરની જરૂર છે, ના મિલ્કની, ના માવાની. એકદમ સિમ્પલ રીતે બનશે અને બધાને ખૂબ ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે. હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે એક વાટકી અથવા કોઈ પણ કપનું માપ લઈ તમે એક કપ બેસન લઈ લેવાનો. અને પહેલાં જ આપણે ઓછા ઘીમાં બનાવવાના છીએ, તો ખાસ કરીને આપણે એને પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાનો, તો જે પણ એમાં કચાશ હોય બધી નીકળી જાય અને એમાં જો આવી રીતના લમ્સ હોય તો પણ સરસ એવા બધા લમ્સ બ્રેક થઈ જશે અને એકદમ સ્મૂથ લોટ તૈયાર થશે. તો ગેસની લો ફ્લેમ ઉપર શેકવાનો છે, બહુ ડાર્ક કલર નથી થવા દેવાનો. અને આપણે આ રીતે સરસ રીતે કરતા જશું એટલે સરસ એવો શેકાઈ જશે, શેકાવાની સુગંધ આવવા લાગશે અને હલકો કલર પણ ચેન્જ થઈ જશે. તો એકદમ સિમ્પલ, આસાન, સરળ રીતે બનતી આ મીઠાઈની રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા જુઓ, થોડી જ વાર પછી લોટ શેકાતા 3 મિનિટ થઈ છે અને એનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે. જ્યારે આ લોટ શેકાઈ જશે એટલે એકદમ છૂટો છૂટો અને થોડો લાઇટ થઈ જશે. અને તમે આ લોટને શેકતા હશો તો બીજા ઘરે પણ સુગંધ આવશે, કારણ કે બેસનમાં ખૂબ જ સરસ એવી સ્મેલ આવે છે. હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે વાટકીથી આપણે બેસન લીધો છે એ જ વાટકીથી નાળિયેરનો પાવડર એટલે કે ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું. એના લીધે એકદમ નવા જ ફ્લેવરની આ મીઠાઈ તૈયાર થશે. હવે આપણે એને શેકવા માટે ગેસની ફ્લેમ લો નથી રાખવાની કે ફ્લેમ ચાલુ નથી કરવાની. પેન ગરમ હોય ત્યારે જ સરસ એવું નાળિયેર શેકાઈ જશે. તો આપણે એને વધારે પડતું શેકવાનું નથી એટલે એનો કલર પણ ચેન્જ થવા દેવાનો નથી, નહીં તો નાળિયેર છે એ જલ્દીથી બળી જાય છે. એટલે આ રીતે પેન ગરમ હોય ત્યારે જ આ રીતે આપણે એને શેકી લેવાનું. પછી આપણે આ મિશ્રણને થોડી વાર માટે સાઈડમાં રાખીશું એટલે કે ઠંડુ થવા દેશું. તો આ રીતે બધું સરસ એવું શેકાઈ ગયું, તમે જુઓ એકદમ છૂટું છૂટું થઈ ગયું છે. હવે આપણે આ મીઠાઈમાં ચાસણી બનાવવા માટે એક વાટકી ખાંડ લેશું. તો આપણે બેસન અને નાળિયેર બંનેથી 2 વાટકી લીધી છે, એનાથી અડધી ખાંડ, એનાથી અડધું પાણી અને થોડા કેસરના તાર એડ કરીશું. અને ખાંડ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાની છે. થોડી જ વારમાં ખાંડ છે એ તરત જ મેલ્ટ થવા લાગશે, કેસરનો ખૂબ જ સરસ એવો કલર આવી જશે. અહીંયા તમે જુઓ થોડી વાર પછી ખાંડ આપણી હવે મેલ્ટ થવા લાગી છે અને આ રીતે મેલ્ટ થઈ ગયા પછી કેસરનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે. જો તમારે આ સમયે થોડો પણ કલર એડ કરવો હોય તો પણ કરી શકાય છે, અને તમારે આમાં ફ્લેવર એડ કરવું હોય તો પણ એડ કરી શકાય છે. હવે અહીંયા જુઓ આપણે ખાંડ મેલ્ટ થઈ એના પછી મેં અહીંયા 2 મિનિટ ચાસણીને કૂક કરી છે. આપણે આ મિશ્રણ છે એમાંથી 1 તારની ચાસણી તૈયાર કરવાની છે, તો ચેક કરી લેશું. આ રીતે તમે જુઓ આપણે કરીએ તો પૂરો 1 તારની ચાસણી તૈયાર નથી થઈ, આ રીતે તાર તૂટી જાય છે. તો હજી 1/2 મિનિટ આપણે આ ચાસણીને કૂક કરી લેશું એટલે પરફેક્ટ 1 તારની ચાસણી તૈયાર થઈ જશે. આ મીઠાઈને સેટ થતાં પણ વાર નથી લાગતી અને પરફેક્ટ બને છે. તમે જુઓ હવે પરફેક્ટ 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ. તો બહુ વધારે પડતો તાર ન થવો જોઈએ, હલકો હલકો 1 તાર થાય એટલે આપણે તરત જ આ મિશ્રણ એડ કરીશું અને તરત જ મિક્સ કરીશું. જ્યારે આપણે લોટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની. હવે બેસન અને નાળિયેરના લીધે પરફેક્ટ કલર નહીં આવે, તો આ સમયે હું એમાં 1 પીંચ જેટલો યલો ફૂડ કલર એડ કરીશ, જેના લીધે એક સરખો કલર આવી જાય, કારણ કે આપણે કેસર એડ કર્યો છે એટલે હલકો કલર આવશે. અને પછી આ રીતે તમે થોડો કલર એડ કરી દેશો એટલે મીઠાઈનો કલર ખૂબ જ સરસ આવી જશે. જો કલર એડ ન કરવો હોય તો પણ ચાલે. અને હવે આ રીતે મિક્સ કરીશું. તો હજી આપણે આમાં ઘીનો યુઝ જ નથી કર્યો બિલકુલ,
જો તમારે ઓછા ઘીમાં બનાવવી હોય આ મીઠાઈ તો આ રીતે બનાવવાની. અને હવે તમે ઘી એડ કરી શકો છો. તો મેં અહીંયા અડધા કપ જેટલું ઘી લીધું છે, એમાંથી આપણે પહેલાં એક ટેબલસ્પૂન અને આ રીતે બે ટેબલસ્પૂન એ રીતે એડ કરીશું. જો જરૂર લાગશે તો જ આપણે ઘી વધારે એડ કરીશું. તો અહીંયા તમે જુઓ તરત જ મિશ્રણ છે એ પેનથી અલગ થવા લાગ્યું ને. તો તમારે બસ એકથી બે ચમચી ઘીમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને કોઈને પણ ખબર નહીં પડે કે આ ઓછા ઘીમાં છે સેટ થયા પછી, પણ તમને પણ નહીં ખબર પડે કે મેં આ ઓછા ઘીમાં મીઠાઈ બનાવી છે. એકદમ પરફેક્ટ બને છે, એકદમ ટેસ્ટી બને છે, અને સ્મેલ તો એટલી સરસ આવે છે આ મીઠાઈની, ખાતા તો એમ થાય કે બધા જ ટુકડા આપણે એક સાથે ખાઈ જવા છે. તો આ રીતે તમે જુઓ થોડી થોડી વાર આપણે ચલાવતું રહેવાનું એટલે સરસ એવું ઘી બધું એબ્ઝોર્બ કરી અને આ રીતે પેનથી અલગ થવા લાગશે. તો બે મિનિટ મેં ઘી સાથે કૂક કર્યું, સરસ રીતે કલર પણ આવી ગયો અને મિશ્રણ પણ હવે સેટ થવા માટે રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ, ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે વાસણમાં તમારે સેટ કરવું હોય એને ઘીથી ગ્રીસ કરી લેવાનું. અહીંયા જુઓ આપણે બે ચમચી ઘી એડ કર્યું છે તો પણ ઘી છૂટું પડે છે. અને આ મિશ્રણને હવે આપણે તરત જ સેટ કરી દેવાનું. તો હું અહીંયા આ રીતે પ્લેટમાં સેટ કરું છું અને આ રીતે સ્પૂનની મદદથી સ્પ્રેડ કરી લેશું અને ઉપરથી એકદમ સ્મૂથ કરી લેશું. જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ ત્યારે થોડી સ્પીડ રાખવાની, આ મીઠાઈ તરત જ સેટ થઈ જાય છે. તો આ રીતે સ્મૂથ કર્યા પછી ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડા પિસ્તાની સ્લાઇસ કરીશું. એનાથી ખૂબ સરસ એવો લુક આવશે, ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે. અને આ રીતે થોડો હલકા પ્રેસ કરી દેશું. હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 30 મિનિટ સુધી પણ રાખી શકો અને 15 મિનિટમાં પણ તમે કટ કરી શકો. મીઠાઈ તમારી કેટલી થીક છે એના ઉપર ડિપેન્ડ કરશે એને સેટ થતાં. તો મેં અહીંયા 15 મિનિટ રાખી હતી તો પણ સેટ થઈ ગઈ છે અને 30 મિનિટમાં પણ સેટ થઈ જાય છે. હવે આપણે એને મનગમતા શેપમાં કટ કરી લેવાની. હું જ્યારે કટ કરું છું ત્યારે તમને ખબર પડી જશે કે કેટલી પરફેક્ટ સેટ થઈ છે. તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું, કાજુ કતરીના શેપમાં. અહીંયા તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તમે આ નવરાત્રી ઉપર અષ્ટમીના દિવસે પ્રસાદમાં પણ આ મીઠાઈને ધરી શકો છો. સાથે તમને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે માત્ર 10 મિનિટમાં આ મીઠાઈ બનાવી શકો છો. મહેમાનો માટે બેસ્ટ મીઠાઈ છે, તહેવારો માટે બેસ્ટ છે. તો તમે પણ આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો કે તમારે આવી બીજી કઈ રેસીપી જોવી છે. આ રીતે તમે આ મીઠાઈને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તો મોહનથાળને પણ ભૂલાવી દેશે તેવી આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.